હજુ ચોમાસું પૂર્ણ થઈ માંડ એક મહિનો જેટલો જ સમય થયો છે ત્યાં જ શરૂ થઈ ગયો છે પાણીનો પોકાર. સ્થાનિકોની અનેક વારની રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી ન હાલતા ભાવનગરના વર્તેજ વિસ્તારના લોકોએ ઉચ્ચારી છે ઉગ્ર આંદોલનની ચીમકી. પાણી માટે પોકાર, આ દ્રશ્યો છે ભાવનગરના વર્તેજ વિસ્તારના. અહીં લોકો પાણી મેળવવા અહીંથી તહીં ભટકવું પડે છે ત્યારે માંડ માંડ મળે છે પીવાનું પાણી. આપને જાણીને નવાઈ લાગશે કે આ વિસ્તાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની અંડરમાં આવે છે, છતાં પાણીની સમસ્યાનું નથી કોઈ સમાધાન. આપને જણાવી દઈએ કે ભાવનગરમાં વિકાસના નામે અનેક ખર્ચાઓ કરવામાં આવે છે. બગીચા, તળાવ અને હરવા ફરવાના સ્થળો પાછળ કરોડોનો ખર્ચ થાય છે, પરંતુ પાયાની સુવિધા ગણાતા પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. ભાવનગરમાં 25 વર્ષોથી વસેલી વસાહતને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં સરકાર નિરસ્તા દાખવી રહી હોવાના આરોપ સ્થાનિકો કરી રહ્યા છે. એટલું જ નહીં, સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે મત લેવા માટે આવતા રાજકીય પક્ષો આવીને મોટા મોટા વાયદાઓ કરી જાય છે, પણ જેવી ચૂંટણી પૂરી થાય કે કોઈ નેતા દેખાતા જ નથી, તેમજ સમસ્યાનો કોઈ ઉકેલ પણ લાવતા નથી. ત્યારે હવે લડી લેવાના મૂડમાં આવેલા સ્થાનિકોએ ઉપવાસ આંદોલન અને રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાણી નહીં આવે તો અમારી આ 500 સોસાયટીના લોકો કોઈ પણ અમે આ ચૂંટણીમાં મત નહીં આપીએ. અમે ધરણા કરશું અને રસ્તા રોકો આંદોલન કરશું, છેલ્લે સુધી અમે લડી લેશું, પણ અમારે પાણી જોઈએ એટલે જોઈએ. રોષે ભરાયેલા લોકો જાણે આરપારની લડત પર ઉતરી આવ્યા છે, ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવું રહેશે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.